મિત્રો નમસ્કાર, હું છું અત્યારે અવાડીએ. ચેટી ચાંદ અને રવિવારની રજામાં આવેલો છું. થોડુંક વાડીમાં કામ પણ ચાલે છે મકાનનું, અને મારે આજે વાત કરવી છે બગીચાની, કેરીની. જુઓ આમાં બધું સુકાઈ ગયું છે આ વર્ષે, ભયંકર એટલે ભયંકર આ વર્ષે કેરીમાં નબળાઈ જોવા મળે છે. કેમ છો ડાયા ભાઈ? આ વર્ષે કેસર કેરી નથી. મિત્રો તમે બધા રાહ જોતા હશો કેરીની, એટલે આજે મારે કેરીનો વિડીયો મૂકવો છે. આપણા બગીચામાં નહીં, તમામ બગીચામાં ખાલી ખમ પડ્યા છે, એક કેરી નથી. જો આ રીતનું વાતાવરણ અને રોગ, લાગે જ નહીં આ સિઝન છે કેરીની. આ ઉનાળાની સિઝન, અત્યારે તો અહીંયા રોનક હોય, કેરીઓ પડી હોય નીચે, હાંખું પડતી હોય, કોયલના ટહુકા હોય, રસથાળ હોય, આખું બધું લીલું છમ. એને બદલે ખબર નહીં, ચાલો હું આની વાત થોડીક કરું તમને. મિત્રો વાત કરવાની એવી છે આજે કે આપણા પર્યાવરણમાં, પ્રકૃતિમાં એક ભયાનક કંઈક ફેરફાર થઈ રહ્યો હોય એવું લાગે છે. મને આંબાનો અનુભવ છે, ખેતીનો અનુભવ છે, પ્રકૃતિની સાથે ખૂબ નિકટતાથી વસું છું. લગભગ એકાદ વર્ષ પહેલાં મેં કેરીનો સરસ મજાનો વિડીયો એક મૂક્યો હતો યુટ્યુબમાં, આ ચેનલમાં, અને ખૂબ 2.5 લાખ લોકોએ જોયો હતો. એ મેં ખૂબ કેસર કેરીની માહિતી આપી હતી. આજે થોડુંક ખેડૂતને અને જે સિઝનની રાહ જોઈ રહ્યા છે અત્યારે, એ લોકોને મારે વસ્તુ સ્થિતિથી થોડાક વાત કરવી છે. આ વર્ષે કેસર કેરી એ ખૂબ નબળી સિઝન છે, બહુ રાહ જોતા જ નહીં, આવશે. પણ માનો કે મે મહિનામાં, જૂન મહિના, મેના એન્ડમાં થોડીક દેખાશે, અને જૂન મહિનામાં તો પૂરી થઈ જાય. એક ચટણી ચપટી જેટલી કેસર કેરી છે. હું એટલે જે લોકોને છાપામાં એવું આવતું હોય કેસર કેરી મોડી છે, આવશે, બહુ નહીં આવે. મેં આ બતાવ્યું ને તમને આગળ બગીચો, એવા આ કેસર કેરીના ગીરના બધા બગીચા સાફ છે, હાવ સાફ. ખેડૂત એમ કહે છે આ સમયે તો અહીંયા રોનક હોય, અટાણે જેને વાડીએ જઈએ ને એ હતાશ થઈને બેઠા છે. કારણ કે કેરી વગર આંબો કેવો લાગે? આ સિઝન હોય, કોયલના ટહુકા હોય, હાંખોટા પડતા હોય કેરીના, અને સરસ મજાની ડાળે ડાળે રૂમઝૂમ કેરી લટકતી હોય. પણ આ શું થયું છે આપણે જોઈએ ને અત્યારે, આવો ઉનાળો હોય, જાણે કેમ લાગે કે ધરતીના રસકસ રસાયણો ઉડતા જતા હોય એવું લાગે. આ પાંદડાઓની ફોરમ, એની કુણપ, એના ગજરા, એની જે ડાળો નીકળતી, એના પાન એ કેટલા નિરોગી અને હરિયાભર્યા હતા એક વખત, અને આજે બધું રુષ્ક શુષ્ક દેખાય છે. આજે એટલે આ વર્ષે જ નહીં, આ વર્ષે ભયંકર અસર છે. બાકી આવી અસર લગભગ 8 વર્ષથી ક્રમબદ્ધ જોવા મળે છે. ધીમું 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 8 વર્ષથી બગીચાની અંદર નબળાઈઓ દેખાતી દેખાતી છેલ્લે આ વર્ષે તો એકદમ ભયંકર દુષ્કાળ જેવું છે. પાણીનો દુષ્કાળ નહીં, પણ પર્યાવરણની જે ફાલ હોય એનો દુષ્કાળ છે. એટલે આપણે શું લાગે અત્યારે આમ જોઈએ તો, કે આપણે જાણે ખૂબ પ્રલયથી નજીક આવી ગયા હોય. કારણ કે ઘણું બધા ફેરફારો પ્રકૃતિમાં દેખાય છે. પ્રકૃતિ આપણને પહેલો સંદેશ આપે છે, ત્યારે આપણે એલર્ટ થઈ જવું જોઈએ. એના ખેડૂતને પૂછો આવી તો, એક વખત કેવી રોનક હતી અહીંયા આ વિસ્તારની અંદર, અને અત્યારે તો પર્યાવરણ, પાણી છે, બધું જ છે. પેલા પાણીના દુષ્કાળો પડતા, પણ એ દુષ્કાળો નડતા નહીં, લડી લેતા ખેડૂતો. અને થયું છે શું કે લગભગ 25-30 વર્ષથી લોકો બગીચાવાળા થયા છે. અહીંયા બગીચા આવ્યા છે એટલે શરૂઆતમાં ખૂબ સારી આવક હતી, કેસર કેરી વવાઈ ગઈ, અને ઠંડો છાંયો, કામ ઓછું, આવક જાજી, આવી 20-25-35 વર્ષની લાઈફસ્ટાઈલ અહીંના ખેડૂતની થઈ ગઈ.
એટલે હવે ખેડૂત આ બગીચાને કાપીને ખેતી કરવા માગે તો પણ ન કરી શકે, કારણ કે જેણે 25-30 વર્ષથી 35 વર્ષથી કામ ન કર્યું હોય, 40 વર્ષથી કામ ન કર્યું હોય, આખી નવી પેઢી કામ વગરની અટાણે આવી છે. હવે આ લોકો છોકરાઓ કામ ન કરી શકે એટલે અત્યારે આમ તો ડહાપણ એમાં છે. પહેલાં હું એમ કહેતો બગીચાને કોઈથી કુવાડા અડાડવાની કલ્પના ન કરાય, પણ અટાણે ખરેખર જેની આવક ખેડૂત માટે બીજી નથી, કોઈ ધંધા પાણી નથી, નોકરી નથી, આવા ખેડૂત માટે મોટામાં મોટું ડહાપણ એ જ છે કે ખુલ્લી ખેતી કરીને અને એની અંદર મહેનત કરીને અને જેટલું મળે એટલું મેળવાય, કારણ કે આંબાઓ હવે કશું આપતા નથી. ફાઇનલ વસ્તુ છે, અત્યારે આંબાઓ આવે છે, ક્યાં આવે છે, જે આ ગીરની બોર્ડર ઉપરના છે, માળિયાના, વિસાવર્ધનના, મેંદરડાના, આમ થોડાક ઉના સાઈડના, કે જ્યાં હજુ પર્યાવરણ એટલું બધું ડેમેજ નથી થયું અથવા તો આંબાઓ ડેમેજ નથી થયા, ત્યાં હજુ કેરીઓ થોડીક આવે છે. અને આ આ વર્ષે જે કેરી આવશે ને એ ત્યાંની આવશે. અમારી મધ જે ગેર કહીએ એ ગીરની અંદર કેરી નથી. એટલે મિત્રો, એવું લાગે કે આપણે છે ને આમ આંબો છે ને આંબો આમ તો વનસ્પતિની અંદર પહેલાં પ્રકૃતિનો ખોફ દેખાય, અને વનસ્પતિ પર્યાવરણમાં સૌથી પહેલો આપણને ખોફ કેસર કેરીમાં દેખાય. શા માટે કે આમ જોઈએ તો કેસર કેરી છે એ જીનેટિક મોડિફાઈડ થઈને કરેલું એક વૃક્ષ છે, એની કલમ વારવામાં આવે છે. પેલી જર્સી ગાય જેવું છે. જર્સી ગાય કેમ આવી શરૂઆતમાં ત્યારે ખૂબ દૂધ આપ્યું, 2 હાંડા દૂધ આપતી, અને પછી જર્સી ગાય આથમી ગઈ. એવું અત્યારે આથમવાનો દિવસ આ કેસર કેરીના આંબાઓનો છે, કારણ કે અત્યારે દેશી આંબાઓ નથી, પતી ગયા છે. એટલે એ જે એના પરાસ બીજ લઈને એને ફણગાવવાની જે પ્રોસેસ ચાલતી એ નથી, મધમાખી નથી, રાસાયણિક ખાતર પેસ્ટિસાઇડ દવાનો બેફામ ઉપયોગ થઈ ગયો. સાથે સાથે ઓલ્ડ યુનિવર્સલ જોઈએ, વિશ્વની અંદર દુનિયાની અંદર જે પ્રદૂષણ ફેલાણું છે એ પ્રદૂષણના કારણે ઋતુઓ અત્યારે બદલી ગઈ છે. આ વર્ષે તમે સમજશો શિયાળો આવ્યો જ નથી. અલબત્ત શિયાળો આવ્યો છે, ઠંડી આવી છે, ભયંકર ઠંડી આવી, પણ એ શિયાળાની ઠંડી નથી. તમે જુઓ જે ભૂર પવન આવતો, જે આમ રોનક હોય ઠંડીની, એ ઠંડી નહોતી, આ જુદા પ્રકારની ઠંડી હતી. મિત્રો, આ વર્ષે છે ને તમે જોજો, આપણી ચામડી છે ને, ભૂર પવન આવે ને ચામડી રૂખી સૂખી થઈ જાય, પગના પેનીમાં જેને ગરમી હોય એના તિરાડો પડતી, તૈડાવો પડતા, ફાટતી પેનીઓ, આવું કાંઈ આવ્યું જ નથી, થયું જ નથી. એટલે શિયાળો આવ્યો જ નથી એમ સમજવાનું. ચોમાસું શિયાળો આમ જુઓ તો કેટલા ચાલુ થઈ ગયા હતા, 1.5 મહિના લેટ સિઝન ચાલતી હતી, અને ઉનાળો જુઓ તમે, ઉનાળો કેટલો 1.5 મહિનો વહેલો ચાલુ થઈ ગયો. આ અસમાનતા ઋતુની અંદર દેખાય છે. ઋતુનું જે ચક્ર છે ને એ ફરી ગયું છે. આ વર્ષે 8 માવઠાઓ થયા, 8 માવઠાઓ. પહેલાં 10-12 વર્ષે એકાદું માવઠું આવતું દિવાળી ઉપર, બહુ વર્ષોમાં એકાદી વખત થતું માવઠું. આ એક વર્ષની અંદર 8 માવઠો, 8 વખત વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદ. એટલે ઋતુચક્ર ફલી ગયા. આ મને યાદ આવે છે વ્યાસજીએ મહાભારતની અંદર પ્રલયના લક્ષણો બતાવ્યા છે, એને બહુ સરસ પ્રલયના લક્ષણો બતાવ્યા છે. શું કીધું છે ખબર, તમે વાંચજો, આપણને એમ લાગે કે બસ એ થઈ રહ્યું છે અત્યારે. એને કીધું ફૂલ આવશે, ફૂલ આવશે, પણ એમાં ફળ નહીં બંધાય. ફૂલ આવે પણ ફળ ન થાય. અત્યારે જુઓ મોર એટલો બધો આવ્યો હતો, બહુ કેરીનો જે મોર હોય ને, ફૂલ હોય ને, બહુ આવ્યા હતા, પણ એમાં ક્યાંય કેરી ન થઈ, ફળ ન થયું. પછી બીજું વ્યાસજીએ વાત કરી, ફળની અંદર ઈયળો આવશે. આપણે કેરીની અંદર કોઈ દી ઈયળો હોય, લીંબુની અંદર ઈયળો હોય, કેળાની અંદર ઈયળ હોય, આપણને કલ્પનામાં ન આવતું કોઈ દિવસ, આપણે જોતાય નહીં. હવે છેલ્લા 10-12-15 વર્ષથી કેરીની અંદર ઈયળો પડે છે. અરે લીંબુ બેઝિક એસિડની અંદર ઈયળો આવે છે. આ વ્યાસજીએ એ સમયે પ્રલયના લક્ષણો કીધા, પ્રલય પહેલાં કેવું થશે. પછી એમાં બીજી વાત લખી હતી, ઋતુઓ ચક્ર બદલશે. આ વખતે મેં તમને કીધું એમ ઋતુચક્ર બદલી ગઈ છે. ચોમાસાનું ઠેકાણું નથી, શિયાળાનું ઠેકાણું નથી, 1.5 મહિનો સિઝન પાછળ, તો આ ઉનાળો 1.5 મહિનો પાછી આગળ, અને શિયાળાની અંદર 8 માવઠા થયા, ભૂર પવન તો આવ્યો જ નહીં. એટલે ઋતુઓ ચક્ર બદલી ગઈ છે, કમોસમી વરસાદ વરસવા માંડ્યો છે. પછી વ્યાસજીએ ચોથી વાત કરી છે કે કલાકે કલાકે પવન દિશાઓ બદલશે. મિત્રો, પવન છે ને, ઋતુ બદલે ને, અમુક સિઝન બદલે ને, ત્યારે દિશાઓ બદલતો પવન નક્કી જ હોય. ઉનાળાનો આવડો જે દરિયાઈ પવન હોય તો એ જ હોય, શિયાળામાં ભૂર પવન હોય તો એ જ હોય,
માવઠિયો પવન હોય, ગિરનારી પવન, અમારે અહીં ઘણા આમ ગિરનાર બાજુ થતું હોય, એના તારલાઓ આમ હોય, 15-20 દિવસનો પવન હોય. અત્યારે કલાકે કલાકે પવન દિશાઓ બદલે છે. તમે નોંધ લેજો, ધૂળની ચપટી લઈને આમ જોજો સવારે કઈ બાજુથી પવન છે, પાછો તમે 2 કલાક પછી જોજો, સાંજે જોજો. તમને આ જે આપણે પતંગ ચગાવીએ ને મકર સંક્રાંતિ ત્યારે પણ ખબર પડે કે પવનો દિશાઓ, સવારમાં આમ પતંગ ઉચકતી હોય, બપોર પછી આમ પતંગ ઉચકતી હોય, દિવસમાં 2-4 વખત પવન બદલે છે. 5મી વાત વ્યાસજીએ કરી હતી કે વાતાવરણની અંદર ગરમાળો અને ઠંડક પણ એ સમય સમયમાં દિવસમાં 2-4 વખત બદલશે. તમે જો સવારમાં ઠંડી પડતી હોય, પાછી વરી થોડીક વાર પછી આપણને ગરમી લાગવા માંડે, વરી પાછું કંઈક વાતાવરણમાં ઠંડી લાગવા માંડે. એટલે મિત્રો, કહેવાનો મારો મતલબ શું છે કે આ આંબાઓ છે ને, આંબાઓ અમારા, એણે એક ઘંટડી બજાવી છે પ્રલયની. કારણ કે આંબાઓ આવતા બંધ આ વર્ષે નથી થયા, ધીમા ધીમા ગઈ વર્ષે વાવાઝોડું આવી ગયું હતું, કેરી હતી ખરી ગઈ, ઓછી હતી, જોકે નહોતી એવું નથી પણ ઓછી હતી, બહુ નહોતી. આ વર્ષે આવા આંબા આવ્યા જ નહીં. હજી ખેડૂતો માને છે કે એક વખત પાછો એવો દિવસ આવશે, ફરીથી પાછા આંબાઓ આવવા મળશે, પહેલાં હતા એવા જ, હવે એવા આંબા આવે એવું વાતાવરણ જ નથી દેખાતું. વાતાવરણની અંદર ભયંકર ઝેર આવી ગયું છે. આ જે પ્રકૃતિ છે એ તરત મહેસૂસ કરે છે, એટલે એની અંદર આ આપણને દેખાવા માંડ્યું છે. બીજી બાબત આપણે વાત કરીને, પ્રકૃતિમાં આટલી બધી નિર્બળતાઓ કેમ દેખાય છે, તો પ્રકૃતિની અંદર નિર્બળતાઓ કદાચ માનવીય જીવનના ધોરણોને કારણે પણ દેખાતી હોય. કારણ કે વેદોની અંદર એવું કીધું છે કે માણસ જેવું જીવન જીવશે ને એવું પ્રકૃતિ એની સાથે વ્યવહાર કરશે. આજે માણસ સ્વાર્થી, પ્રપંચી, એકદમ સ્વાર્થી, મતલબી, કોઈને મદદ કરવાની નહીં પણ બીજાનું શોષણ કેમ કરવું, બાજુમાં બેઠો હોય ખબર ન પડે કે આ માણસ અંદરથી આપણા વિશે શું વિચારે છે. ઈશ્વર પ્રત્યેનો જે અભિગમ હતો, અદ્રષ્ટ શક્તિ ઉપર ભરોસો હતો, તમે વિચાર કરો મિત્રો, ખરેખર આમાં તો કોઈ કેસ સ્ટડી ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓએ કરવું જોઈએ કે અહીંના ખેડૂતની હાલત કેવી થઈ છે. આ ખંતીલો ખેડૂત હતો અહીંનો, એ ખેડૂત જબરજસ્ત મહેનત કરીને અને જીવતો, અહીંયા આંબા નહોતા, ખુલ્લા ખેતરો હતા, દૂર દૂર આમ આંબાના આ માંડવીના ખરા હાલતા હોય, ક્ષિતિજો સુધી ખેડૂતો કામ કરતા કરતા દેખાય. અહીંયા એક સમય એવો આવ્યો કે બધાએ આંબા વાવ્યા, આંબા વાવ્યા એ શરૂઆતમાં આંબાની આવક સારી હતી. એવું થતું કે આંબાવાળો હોય, બગીચાવાળો હોય, એટલે એના છોકરાઓ પેણી જતા, કેસર કેરીની ડિમાન્ડ હતી, ગીરની ડિમાન્ડ હતી. જ્યારે 15-20-25 હજાર વીઘાનો ભાવ બહાર હતો બીજા તાલુકાઓમાં, ત્યારે તાલાળા તાલુકાના કેસર જે વિસ્તાર છે ત્યાં વીઘાના 1.5 લાખ રૂપિયાનો ભાવ હતો એ સમયે. આવી ડિમાન્ડ હતી કેસર કેરીની, કેસરમાં આવક પણ સારી હતી, લાખો રૂપિયાની આવક હતી, કોઈ દી જોઈ નહોતી એવી આવક હતી. પણ આ સંપત્તિ વિચારો વગરની આવક આવી ત્યારે ખેડૂતો મહેનત વગરના થઈ ગયા. પછી તો આ ઠંડા છાયાનું બેઠી આવક થઈ, એટલે પરસેવો પડતો બંધ થયો, મહેનત થતી બંધ થઈ, શરીર તો માંદા પડ્યા પણ મન પણ માંદા પડ્યા. વ્યસનીઓ બન્યા માણસો, વ્યસનીઓ બન્યા. આ વ્યસનમાં એક એવા જીવન ધોરણો એણે અપનાવી લીધા, લાઇફસ્ટાઈલ એવી બની ગઈ કે ખર્ચાળ લાઇફ સ્ટાઇલ થઈ ગઈ. પૈસા હતા બધે, ઘરે ઘરે વાહનોની ચર્ચા થાય, ઘરે ઘરે 4-વ્હીલ ગાડી હોય, ઘરે ઘરે ટીવી હોય, ઘરે ઘરે સારા મકાનો બની ગયા. અને જે નવી પેઢી આવી એના લોહીની અંદર મહેનત જેવી કોઈ વસ્તુ જ ન આવી. ખેતીનો જે પ્રકૃતિનો આનંદ છે, ખેડૂત હોય એટલે ખેડૂત જેવો હોય, પ્રકૃતિની ખબર હોય, પાણી વાર્તા વળતું હોય, આ બધું એના બીજી નવી પેઢીમાંથી જતું રહ્યું. જૂની પેઢી હતી એ આળસુ એદીલી થઈ ગઈ, વ્યસની થઈ ગઈ, કે તાલુકે તાલુકાના સેન્ટરે પાન ખાવા જાય. સીડી ઊંડા હતા ત્યારે, ઊંડાની આમ કિક મારી અને આમ મોટું ગામ હોય બાજુનું અથવા તો ત્યાં તો પાન ખાવા જાય. અને ગામડાની અંદર સહકારી મંડળીઓ હોય, બેંકો હોય જે સહકારી આપતી હોય, જે સહાય, ખેડૂતની સહાય આપતી હોય. એટલે 10-15 વર્ષ પછી બગીચાની અંદર બેફામ રીતની રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ થયો, કલ્ટારનો ઉપયોગ થયો આંબાને ફોડવા માટેનો. આના કારણે શું થયું, ખેડૂત કરજામાં આવી ગયો અને જે આંબા હતા એ આવક આપતા બંધ થયા. કારણ કે 0 બજેટ ખેતી નહોતી, આ ખર્ચાળ ખેતી થઈ ગઈ, પ્રાકૃતિક ખેતી નહોતી.
અને પ્રાકૃતિક ખેતી ન હોવાના કારણે જ આંબાની અંદર રોગ એક પછી એક રોગ આવવા માંડ્યા. કારણ કે રાસાયણિક ખાતર છે એ આંબાની જે પ્રતિકાર શક્તિ એ ઓછી કરી નાખે, ઉપરથી પેસ્ટિસાઇડ છાંટવામાં આવે એટલે ઝેર આવે, એટલે એમ પણ આંબો નબળો પડે. એટલે પરિસ્થિતિ એવી આવી 2010 સુધીમાં, એટલે કે આજથી હું તમને 10-11 વર્ષ પહેલાંની વાત કરું, 2010થી આવક ઓછી થતી ગઈ અને સાથે સાથે 2010ની એક તેજી આવી જબરજસ્ત ઔદ્યોગિક તેજી, એમાં કાળું નાણું આ ગીરમાં ઠલવાણું. એટલે શું કર્યું, કાળા બજારિયાઓ જે હતા, જેની પાસે કાળી બ્લેક આવક હતી, ઉદ્યોગની આવક હતી, આવા લોકો ગીરની અંદર, અને એ સમયે 2009 કે 2010ની અંદર ટુરિઝમ ઉદ્યોગ, અમિતાભ બચ્ચનની એડવર્ટાઇઝ આવી અને એવી જાહેરાત કરવામાં આવી કે આવો ગીરની અંદર એક રાત રોકાવો સિંહ નાન તેમ. એટલે આ જે પ્રજા હતી જે શહેરી બ્લેક મનીવાળી, એ બધી દોડી દોડીને અહીંયા આવી. અહીંયા આવીને એણે 4 લાખ 5 લાખ જેવો ભાવ આપ્યો. 4-5 લાખમાં તો અમારા ખેડૂતો 50% જમીન વેચી નાખી હતી કે જમીન વેચી નાખો. 4 લાખ આપે વીઘાના, એટલે કેટલી મોટી, જેને 1.5 લાખ હતા એના 4 લાખ, આ જો 10 વીઘા વેચશું તો બીજે બહાર 100 વીઘા આવી જાય એમ સમજીને 50% ખેડૂતોએ 6 મહિના વરસદીની અંદર એ તેજીમાં જમીન વેચી નાખી અને અમે બીજી જમીન બીજે લઈ લેવું, દેહમાં લઈ લેવું, જ્યાં સસ્તી છે અહીંયા. હવે અહીંયા વેચી ત્યારે તેજી તો ન્યાય આવી. પછી એણે જમીન લેવાનું વિચાર્યું ત્યારે જે જમીન વેચી હતી ને એના કરતાં 4 ગણા ભાવ થઈ ગયા. વિચાર્યું, લેવાનું વિચાર્યું ત્યારે, ત્યારે એનો જીવ આવેલો કે હવે ખમી જાઉં, આટલી સસ્તી વેચીને આટલી મોંઘી ન લેવાય. 18 વીઘા જમીન લીધી હતી ને તો 3 વીઘા જમીન આવે પાછી લ્યો તો, કારણ કે તેજીનો લાભ કોણ લઈ ગયા, કાળા બજારિયાઓ ઉદ્યોગપતિઓ. આનો ખેડૂત અહીંયા મિત્રો એવા ઘણા ખેડૂતો છે. એક મારા હમણાં જ હું ગયો હતો ગઈકાલે, 18 વીઘા જમીન હતી એની પાસે, એને જમીન વેચી નાખી, જમીન વેચી અને 3.5 લાખ રૂપિયા વીઘામાં વીઘાના, અને પછી કે 6 મહિનામાં જમીન ગોતી લેવું. મિત્રો, જમીન વેચીને અહીંયા વેચો ને બીજે દિવસે ક્યાંક લઈ લ્યો અથવા તો ત્યાં ટેકાવીને અહીંયા વેચો અને એવું બધું સેટિંગ કરો ને તો જ થાય, નકર જમીનનો મેળ ખાઈ નહીં. 6 મહિના વીતી ગયા, 18 વીઘાના પૈસાની જમીન લેવા પાછો ઈચ્છે તો 3 વીઘા આવે, એટલે એણે એ પૈસા પછી બેંકમાં મૂકી દીધા અને એણે જેને જમીન વેચી હતી એ જમીનમાં હાલમાં મજૂરી કામ કરે છે, એનો બગીચો હાચવે છે, એ માલિક હતો અત્યારે મજૂર થઈ ગયો છે. આવા ઘરે અહીંયા ખૂબ દાખલાઓ છે મિત્રો. એટલે આ જે જમીન વેચવાનું તૂત મગજમાં આવ્યું, આમ તો છે ને આપણા જૂના કાળના માણસો એમ કહેતા હતા, મારા બાપુજી કહેતા, જમીન વેચવાનો મગજમાં વિચાર જ ન કરાય, આપણી માં છે અને ખતોરીને ખોદીને ખાધે રાખે, કોઈ જવાબ ન આપે ત્યારે આ ધરતીમાં હોકારો આપે, આવું મારા બાપુજી વારંવાર કહેતા. જમીન વેચવાની કલ્પનાય ન કરતા. બહુ અમે ક્યારેક એમ કહેતા ને કે બાપુજી ઓલું ખટકું છે એનું વેચીને આ કરી તો ખીજાઈ જતા અને એમ કહેતા કે હું ન હોઉં ત્યારે તમારે જે કરવું એ કરજો, મારી હાજરીમાં નહીં. આ એમના વિચારો આપણને ભલે જૂના લાગે પણ સાચા વિચારો હતા. આજે અહીંનો ખેડૂત છે ને, એક ખેડૂતે જમીન વેચી નાખી છે, ખેડૂત મજૂર થઈ ગયો છે, નાનો થઈ ગયો છે, મોટા ખેડૂતો આવી ગયા છે, એના ખેતરમાં આ જે ખેડૂત અને ખેડૂતના છોકરાઓ કામ કરે છે એની લાઇફસ્ટાઇલ જુએ છે. કેટલાક આસપાસના ખેડૂતોએ વેચી નહોતી એ પણ આ નબીરાઓની લાઇફસ્ટાઇલ જોઈને એના છોકરાઓ વ્યસનોએ ચડ્યા. કારણ કે ફ્રીજની અંદર પેક મૂકવા, દારૂ મૂકવો, ફ્રીજમાંથી કાઢી દેવો, ગ્લાસ ભરી દેવો, આ બધું પાગ્યાઓ આ જ કરતા બધા, અને એમ કરતાં કરતાં એ વ્યસની બની ગયા છે મિત્રો. અહીંયા ખૂબ વ્યસન છે ગીરની અંદર અત્યારે, અને આ વ્યસની લોકોએ એની પાસે થોડી ઘણી જમીન હતી એ પણ આ વ્યસનમાં વેચી કાઢી છે મિત્રો. એટલે હાલત ખૂબ ખરાબ છે આ વિસ્તારની અત્યારે ગીરની. આની ઉપર અભ્યાસ કરવા જેવો છે. કેસર આંબો અત્યારે મરી રહ્યો છે. સરકારશ્રીએ ડ્રેગન ફૂડ જે ચાઇનાનું ફૂડ છે એને સહાય આપી છે, પણ કેસર કેરીને એટલી જોઈએ એવી સહાય નથી. કેસર કેરીને બચાવી લેવી જોઈએ. આમ્ર ફળ છે, આપણા વેદોની ઉપનિષદોની અંદર, સુભાષિતની અંદર, મહાભારતની અંદર, રામાયણની અંદર આ ફળનો ઉલ્લેખ છે. જે પેલું ડ્રેગન ફ્રૂટનો ઉલ્લેખ નથી. આમ્ર ફળ એટલે જીવનમાં જીવન જેનું અમૃત જેવું બનાવે, અમર બનાવે છે એવું આમ્ર ફળ, અને ડ્રેગન એટલે રાક્ષસ. મિત્રો, આટલી સરસ મજાનું એક ફળોનો રાજા કહેવાય, અને કેરી કહેવાય ફળોનો રાજા, અને કેરીની અંદર પણ કેસર કેરી તો અનન્ય અને અમૃત જેવું ફળ છે. એની હાલત અત્યારે ખૂબ ખરાબ છે. મારા જેવા માણસને કહેવું પડે છે, 5-7 વીઘાવાળા જમીનવાળાને કહેવે, ભાઈ તું આંબા કાપીને અને ખેતી કરવા લાયક તો તારા છોકરા રોટલા ભેગા થશે. મિત્રો, હાલત બહુ ખરાબ છે. માત્ર ખેતીની આવક છે, શું કરે?
શું કરે? 10 વીઘા જમીન હોય, 5 વીઘા જમીન હોય, મજૂરી ક્યાંય ચાલતી નથી, મજૂરી માણસો કરી નથી શકતા, કમરો ભાંગી ગઈ છે માણસોની આવા રાસાયણિક ખાતરોવાળા અનાજ ખાઈ ખાઈ, અને માણસનું શરીર પણ હવે મજૂરી કરી શકે એવું નથી, અને મનથી પણ માંદા પડી ગયા છે, કારણ કે લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે. ટીવી ચેનલો અને ફિલ્મો અને આ જગત, બાહ્ય જગત જુઓ તો ભડકે ભરે છે, જાકમ જોડ છે. એમાં એક માણસે મજૂરી કરવી ને એ પણ એને ઘણો બધો દાખલો પડે એવી વસ્તુ છે. એટલે એક માણસ અત્યારે જો આત્મહત્યાનું પ્રમાણ અહીંયા ખૂબ વધ્યું છે, એની પાછળનું કારણ એ આ છે, કારણ કે માણસ લાચાર થઈ ગયો. કુદરતે લાચાર કર્યો, કાંઈક પોલિસીઓએ લાચાર કર્યો, જેની પાછળ અત્યારે વિચાર કરો કે મારા ફાધર અહીંયા કામ કરતા અને હું એની સાથે જ્યારે હતો, કેરીના ઢગલાઓ થતા, હારતા, ટોલાવો હોય ને ટ્રેક્ટરના ટોલાવો વચ્ચે રાખી દેતા, કેરી ભરી ભરીને ટોલાવોથી કેરીઓ કાઢતા, 2010નો બગીચો 31 દિવસ સુધી 9 મજૂર માણસો સતત અહીંયા રહેતા, વેડો હતો 9 માણસો 31 દિવસ સુધી. આજે આની અંદર એક કેરી નથી. અહીંથી હું ચાલતો ચાલતો 5-7 ખેતર સુધી, મારા કાકા બાપાના ખેતરો છે એમાં બધે ગયો હતો, એક ખાખડી નથી ક્યાંય મીતો. એટલે જે આ મારી યુટ્યુબના જે લોકો જુએ છે બોમ્બેથી, બરોડાથી, અમદાવાદથી, એ લોકો મિત્રોને કહું કે મને તો તમે ફોન કરતા જ નહીં કેરી માટે આ વર્ષે, પણ બીજે પણ બહુ અપેક્ષા રાખતા નહીં, શરૂઆતની કેરી આવશે કાચી, અને આ જે કાચી કેરી છે ને એ ભાવ હાટુથી લાખો કાચી કાઢી નાખશે, રોહિણી નક્ષત્ર આવશે અને પછી પાકે ને એવી કેરી તો આ વર્ષે રહેવાની જ નથી. એટલે આ વર્ષે કેરીની બહુ આશા રાખતા નહીં, અપેક્ષા રાખતા નહીં. ઋતુનું ચક્ર બદલતું જાય છે, બદલી ગયું છે. આવો અહીંનો ચિતાર હતો, મેં થોડોક તમને એનો કહેવાનો પ્રયત્ન કર્યો. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.